શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે હરે. અને મુક્તાનંદ સ્વામી માં હેત થાય નહીં, અને ભૂંડણ જેવી ડોસી હોય તેમાં હેત થાય. આ તો સાક્ષાત છે ને ગુરુ, મેં કઈ વાંચ્યું નથી કર્યું, પણ આવું આગળ વાંચ્યું હતું. કોક વાતમાં કૃપાનંદ સ્વામી નામ દીધું છે, ને આ કૃપાનંદ બોલતા ને આ કૃપાનંદ બોલે, કૃપાનંદ સ્વામી. અને એવો જ એડ્રેસ છે કૃપાનંદ સ્વામી જોઉં દેશ, કારણ કે એ રાજસ્થાન ના હતા, પટેલ નતા, કોઈ ઉત્તર પ્રદેશ રાજસ્થાન માં થયા, એને કૃપા જ કહે. ત્યાં કૃપા બોલાય જ નહીં, આપણે જ કૃપા બોલીએ, એ કૃપા જ કે કૃપા શંકર નહીં લખ્યું છે. એ કેમ થાય? તારા માટે રાખ્યું છે. આગલી વાત સાંભળીએ તો આ ઠીક ન લાગે. વાત પાછું 150મી વાત વાંચીએ તો 51મી વાંચવી ગમે નહીં. હાલો મુક્તાન સ્વામી માં હેત થાય નહીં, ભૂંડણ જેવી ડોસી હોય તેમાં હેત થાય, કેમ? જે દેવની માયાનો મોહ જેવો છે. ઇતિ વાર્તા 151. શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. મોટાને વિશે સદભાવ એ જ નિર્વાસનિકપણાનો હેતુ છે, ને મોટાને વિશે અસદભાવ એ જ વાસનાનો હેતુ છે. આ મોજ જીવલાને તીર લઈને મારવા ગયો, સતત જ ઉભો થઈ ગયો. જેટલી માનતા લીધી તું એક છોકરો થયો તો ના, તો વગર માગે એટલા બધા છે. વીજ રાજા હતો, રાજપાટ હતું, ભૂંડ નો અવતાર થયો એટલે ભૂંડિયોની માં એના બચ્ચા પ્રત્યે મોહ થઈ ગયો. અલ્ટિમેટ થિંગ ઇઝ ડેથ. માણસ જેનેથી બીએ છે, જાતક માત્ર મોતથી બીએ છે, એ જ મોટો મોહ છે. બોલી નાખીએ આત્મા છે, ત્રણ દેહ ત્રણ અવસ્થા, આખું બોલી નાખું ફટાફટ, ત્રણ દેહ ત્રણ અવસ્થા, એનાથી લોકો છું. આવું બધું કહેવાવાળાને મોટા મોટો ભય હોય, બહુ વેદાંતની વાત કરતો હોય ને મહારીપુ હોય, જગત મિથ્યા કહેવાવાળાને અતિશય મોહ હોય. આપણે તો કરતા પણ મહારાજ સમજી જાય, એટલે જી છે મહારાજ, અમારો જી તમે સુજે કરો, કરવાનું તમારે છે. કેટલી નિરાશ છે કરતા. એ ભોલા બધા જે વાત કર્યા કરતા હોય, ત્રણ દેહ ને ત્રણ અવસ્થા, પાછા મંડિત જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ સ્થુલ સૂક્ષ્મ કારણ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, આવું બધું બોલવા વાળા ચેત્યો, કારણ કે એ તો બહુ મોહિત હોય. એક જગ્યાએ મૂકીને આવ્યા ને બીજી જગ્યાએ એથી વધુ મોહમાં લાગી ગયા. મા બાપ ના ત્યાગ અને ત્યાગ લઈ લીધો, પછી આવ્યા જો હોય તો વૈરાગ છે સુધી તકવો નહીં, તકતો પછી આ કામે લાગી જાય છે. એમાં એવા ઉંચવાઈ જાય છે, ભગવાન એક કોર રહી જાય, શિખરબંધ મંદિર માં એમ જ લાગી ગયા. કઈક કર્યું છે એટલે બસ કરી નાખવું છે. આ વસાઈ મુંબઈ નું એન્ટ્રન્સ છે, મુંબઈ નું પ્રવેશ દ્વાર છે, એટલે ત્યાં એક શિખરબંધ મંદિર કરવાનું. દશક વર્ષ થઈ ગયા, 10 વર્ષ થયા ને, બધા આવ્યા હતા, બધા કરી ગયા. હવે હું આથી ભાગીને આવ્યા હતા કે ઝઘડો કરીને આવ્યા, કોઈને ખબર નથી આવી, બધા ત્યાં આવી ગયા છે. હું કઈ ને મોટેથી કહેવાનું, તમારે જે કરવું એ કરો. કર્યા બધા ભેગા ભેગા કર્યા, જમીન લઈ લીધી ને કરી લીધી. અત્યારે એ મોત થી હજી પડ્યા ગયા, જમીન નું વળગાડ થઈ ગયું કે આ છોડીને ક્યાં જવું. મહારાજ ની વાતો માં આવે છે, મહારાજ એક ગામમાં ગયા તો ગામ 3 માઇલ ઉપર એક ભોજન કા ક્યાં કરતે હો, ગામમાં જાકે ભિક્ષા માંગ લાતે. મહારાજ નજીક રહેતો હતો, ખેત અહીંથી 3 માઇલ ઉપર જશે, ગામ બહાર રહેતો હતો. મેરા બેટા બોયા હે ક્યાં વડ રોપો તો એ મોટો થઈ ગયો હતો, આને પાણી કોણ પાય, આ તો એનો છોકરો નતો, ભગવાનની માયા નથી. રાજા ને તો ચાલો ગુંડા અવતાર માં એના છોકરા હતા, આનો છોકરો નો તો ઝાડ યોની બીજી, પણ પોતાનું જે ત્યાગ કરી નાખ્યો છે અને છતાં એમાં મોહિત થઈ ગયા છે.
તો આપણે ખબર ન પડે, મકરાણા નો પથ્થર સારામાં સારો આવે છે, ત્યાં 45 ના ભાવ છે, અહીંથી 65 ના રાખે છે તો ખાલી 10 રૂપિયા. આખા અરસ ના જ ભાવ મોટે છે. શિક્ષા પત્રી નો એક શ્લોક આવતા નો પણ આરસ વિશેનું સંપૂર્ણ જ્ઞાન. ઇલેક્ટ્રિસિટીના કયા એન્કર પ્લગ સારા છે આપણે તો જોઈને કઈ ભાઈ કયું સારું છે એને પૂછી લે, એને બદલે એને બધું જ્ઞાન હોય. આખું લિસ્ટનું લિસ્ટ હોય. તો આ મોહ છોડ્યો એને કુટુંબનો, ના એ મોહમાં લાગી ગયા, છૂટે છે ક્યાં. આ રીતની હ્યુમન સાયકોલોજી છે કે માનસ એ બરોબર નથી. વારે તો બધું કર્યું છે. આ નાની વાતમાંથી સાયકોલોજી છે, માનસ શાસ્ત્ર કેટલો આમ બે બે પકડવાનું કીધું. એક લઈ છે શું કામ, કોઈ બે ચીજ આપી, ફૂટપટ્ટી જ છે, બે માં બાર બાર ઇંચ જ છે. એમાં કે તેર ઇંચ ફૂટપટ્ટી બાર ઇંચ લેવા જવું છે, કઈ જોયું છે તો સફેદ ને કઈક ઠીક લાગતી હશે કે આનું શું છે. એમાં કઈ તેર ઇંચ ની છે કે વધુ સીધી લીટી દોરસ. તો આ તો જળ વસ્તુમાં આવું છે. તો આ બધા માટે થઈને ભગવાનનું સ્વરૂપ ક્યાંથી ઓળખાય, પછી આમાંથી જ બહાર નથી નીકળ્યા. એટલે અનેક જન્મ આપણે અનેક જન્મ લેવા છે. આ ને આ જન્મે અને છતે દેહ એની પ્રાપ્તિ જોઈ છે. નાવ ઓર નેવર કહી શકીએ છીએ. ભલે મહારાજ બે ચાર જન્મ થઈ જાય પણ લઈ જાજો. આ એક મોહ છે, એ મોહ છે, લઈ જાજો. જવું છે ચોખ્ખો કઈ લઈ જાય તો જવાય. અત્યારે ગોબરા છો, તમારે શું કામ છે એ ચોખ્ખો ચોખ્ખું ને ઈ જાણશે. ચોખ્ખો કરી લઈ જાય તો જવાય કે નહીં. અત્યારે ગોબરા છો એમ કઈ ગયો. હું એમ ગોબરો નથી. હા તો કોણ ગોબરું છે કયો? એમને તો ખ્યાલ હશે ને કે હજી આમાં કચાસ છે. તેને એને બધો ખ્યાલ છે. એની ચિંતા શું કામ કરો છો? તો જગત પિતા છે, એને ખ્યાલ નો એવું બને. એને ખ્યાલ હશે કે કદાચ નહીં હોય તમને લઈ જાય તો એને ખ્યાલ નથી. ચાલો ઘનશ્યામ પાંડે માં એટલી સમજ નથી. અને ભૂલથી તમારું કાંડું ફેંકડું તો ના કેશો કે ચોખ્ખો નથી થયો. આ ચોખા નથા નથા મેસી કાઢી નાખ્યા. હે બાપા કે મને ચાલે જ છે. આ પ્રહલાદભાઈ નું જોવા ગયો હું તો નહીં આનો ભરોસો ન રાખતો. પ્રહલાદભાઈ ભલા માણસ બિચારા, કેટલા નિયમ ની લાકડી થી ધોતિયા ઉપાડવાના આવા ચીકણ બાલુ છે. પછી બાબુભાઈ મને કહે કે ચાલો રમેશભાઈ યાદ કરે છે બહુ આમંદાર. અમે જોવા ગયા તો પેલા બોલી નતા શકતા. તેથી મને કે છપિયા વાળાનો વિશ્વાસ રાખવા જેવું નથી. મેં એને એમ કીધું તું ચોખ્ખો કરી લઈ જાજો, મને નકો કરી નાખો. આનો વિશ્વાસ રાખ. હવે કેટલા વખત એને મહારાજ ની સુધી આખી જિંદગી સ્વામિનારાયણમાં ગઈ. બધે જાય ઘરમાં તો ચોખ્ખો કાઢે, પાછા મંદિરના નિયમ 1100 બધું એકદમ ધાર્મિક વૃત્તિ. કપડા છે ગોબરા જેવા પહેરતા, બાકી વૃત્તિ સાવ ધાર્મિક. હે રોઈ પડ્યો. બે કલાક આવે કે અડધો કલાક આવે, આપણા કરતા ચોખ્ખા હતા ધર્મ નિયમ માં. બાકી નથી કેતો બપોરના સાંજના રાતના, ભલે ને અડધી રાત ને આવતા હોય, પણ આ એને કીધું. આમનો વિશ્વાસ રાખવા જવું એટલે બાબુભાઈ સાક્ષી છે. મને તો થોડોક હાથ ફેરવો, હાથ ફેરવો. તમે 80 વર્ષના હરિભક્ત છો, તે દિવસે જ બોલી ઉગડી હતી. એ તો બોલી નતા શકતા બિચારા. અને એક્ટિવ માણસ થ્રુ આઉટ કામ કરતા, એમ નહીં કે એને મૂકી દીધું છે 5 વર્ષથી બેકાર બેઠા છે એવું નતું. હી વોઝ વેરી એક્ટિવ. ઇન્સ્યોરન્સ નું કેવું કઈ કામ કરતા, એલઆઈસી. આનો વિશ્વાસ રાખવા જેવું તો અમને તો ક્યારેય નથી. તમે તો હવે કયો છો આનો વિશ્વાસ રાખવા જેવો છે નહીં. હું તો હું જન્મથી કહું છું એને બોલાવા જેવો નથી. બોલાવા જેવા છે ના. આ બધાને ભીતિ છે. હું મોટે કહું છું આનો વિશ્વાસ ન થાય. આ જે માણસે 11 વર્ષની ઉંમરે ઘર બહાર મૂકીને ભાગી ગયો, દાસભાઈ આ માણસ ખતરનાક છે.
આનો વિશ્વાસ રખાય. મોટા ભાઈ ને પૂછવું જોઈએ, ભાભી ને પૂછવું જોઈએ કે ભાઈ ઠીક છે, ભાગી ગયો મારો. હે, આ શીખડાયું તો એને ધર્મ પિતા એને ભક્તિ માતા. હે મતુર બાપા, અને કે ના મારા તો તમારો દીકરા દીકરો યોજાય, 16 છે ને 18 એ વ્યુ જાય ઘરથી, ત્યાં ગમશે તમને? હા કે ના બોલો જલ્દી. ના ગમે તો ઓલો વ્યો ગયો મારો, કોઈનું માયનું નહીં એને, એનો વિશ્વાસ રખાય. આનો વિશ્વાસ ઓલાને તો 80 વર્ષે ખબર પડે, બધું આઈ નો ઇટ ફ્રોમ બિગિનિંગ. આનો વિશ્વાસ જ ના કરે, બહુ યાદ કરે તો આવીને તેડી જાય. બાપભાઈ એટલું બધું યાદ કરસ કે હાલ મારે ભેગો તો ના, બહુ યાદ કરો માં એને આવીને ઉભા રહેશે ને છાતી ફીસાઈ જશે. હવે કબૂલ થયા, હલો બહુ વિશ્વાસ કરવા જેવા નથી. આ માણસે પૂર્વાવતારમાં કેટલી આંગળી એ ગોર્ધન પર તો પાડી લીધો, અને વાંસળી પકડે છે બે હાથે. જોયે ને કરામત, આ માણસ દાસભાઈ ખતરનાક છે, એનો વિશ્વાસ થાય જ નહીં. પણ વિશ્વાસ થી નથી બેઠા, અહી તો બેઠા છીએ એટલે હાલે આવ્યા છે. વિશ્વાસ લઈ જશે એટલે ક્યારે મોડા લઈ જશે, એટલા માટે બેસો છો. પ્રાર્થના રોજ 20 વર્ષ કાઢી નાખો છો, જેમ કેમ સુખે દુખે એસી કાઢ્યા બીજા 20 કાઢી નાખો તો એટલા માટે આવીએ છે. હાલી છીએ ના માટે કે લંબાવવા એક્સટેન્શન. આ ઓલો પાસ પૂરો થઈ ગયો છે, મારા જરા એક્સટેન્શન આપી દો. ભૂલ થી આયેલા આવ્યા છે ઓલા ઘણા, અહીંથી બોરીવલી સુધી ટિકિટ હોય ને, પછી આગળ આયેલા જાય ટ્રેન ફાસ્ટ હોય તો બોલો પૂછે શું છે કે ભાઈ એક્સટેન્શન ના લઈ લે તું, બોરીવલી સુધી ને તો છે. આમ ક્યારના 4-4 વાર એક્સટેન્શન લીધા છે, લીધા છે કે નહીં? એક્સટેન્શન આપ્યું હશે, આપ્યું હશે તો તમે પણ લીધા કે નહીં? એને ભલે ના આપ્યું, હજી એક્સટેન્શન જોયું છે કે નહીં? 75 જોયું છે કે નહીં? બીજું કઈ અમને બાકી બધી ખબર છે. એક્સટેન્શન શા માટે હમણાં લીધે તો ક્યાં ટિકિટ નથી એ જ ભાગે એક્સટેન્શન લઈ જાઓ. આમ તો પકડાવાનો છું, આ ખુદા બક્ષ છે, કઈ કર્યું નથી, લઈ જાવ લઈ જાય. હે, આ તો જેના પાસે ટિકિટ હોય એમ કે હમણાં લઈ જાય લઈ જાય, ઉતારી મૂકશે. લઈ ના જાય ટ્રેન માં ઉતારી મૂકશે. હલો, આ બધા આ જ મો ગુણાતે તારણ સ્વામી જેને મો કહે છે કે મમત્વ ઉપરથી જ મો આવે, અને એ સૌથી મોટો મો તો આ દેહ ઉપર છે કે આ મારો છે, એને કઈ થવું નહીં. પછી મો થાય પછી એના પોષણ મળતા હોય, એની પુષ્ટિ થતી હોય, એમાં જે જે સહાયભૂત થતા હોય એ બધા એવો મો થાય, સહાયભૂત ન થાય અને તરફ વેર થાય. અરે આ એક જ છે, આપણે કોઈ દી માનસ શાસ્ત્ર નો અભ્યાસ કરતા નથી ક્યારેય નહીં, રામ અવતાર માં નહીં, કૃષ્ણ અવતાર માં નહીં. જો ધૃતરાષ્ટ્ર ને મોહ ન થયો તો આખું યુદ્ધ વારી શકાય, અને એનો મોહ તો પહેલા શ્લોક થી છે, મામકા પાંડવા મારા અને પાંડવોના. અરે પાંડવો તારો નાનો ભાઈ છે, મોટો ભાઈ, એના છોકરા એટલે તારા જ છોકરા છે, અને તમારા કુટુંબ ના તો થયા, ત્યાંથી એને મોહ થયો. મામકા પાંડવા શું કરી રહ્યા છે, શું મોહ થવા જેવું, એને કઈ દેખાતું તો હતું નહીં. ધૃતરાષ્ટ્ર ને કઈ દેખાતું હતું? આપણે દેખાય છે 80 વર્ષથી સ્વામિનારાયણ કરો છો, આંધળા જ છે ને, તો છૂટતો નથી ને મોહ. બધા અંદર ખાને ધૃતરાષ્ટ્ર જ છે, જ્યાં સુધી આ મોહ નથી ઉપલબ્ધ મારા તારા, આ તો એક જ ઉપલબ્ધિ જબરજસ્ત ગીતા પ્રગટ થયું. ગીતાનો કેટલા ને અભ્યાસ છે,
જો નથી હોત, નિવારણ જ નથી. દુર્યોધનનો એટલો વાંક નથી જેટલો ધૃતરાષ્ટ્રનો છે. બે ચાર પાંચ સો માંથી બે ચાર પાંચ મરી જાય તો વળવું જોઈએ ને પાછું? ના. ટીલ એન્ડ એને બહુ નતો મૂક્યો. કેટલો બધો મોંમાં આંધળો થઈ ગયો હતો કે પુત્રવધુની લાજ જાતિથી ભર સભામાં ત્યારે બોલ્યો નહીં. ભીષ્મએ તો કીધું પુરુષાર્થ થશે દાસન, પુરુષાર્થનો દાસ છે. પેટ ભરે એવો ભીષ્મ, એનો રોટલો ખાય છે તેનો પક્ષ રાખવો છે, આ કઈ સારું છે? કેને મોહ નતો? ધર્મદેવ, શું નામ એનું દાસભાઈ? યુધિષ્ઠિર. એ દ્રૌપદી પડી ગઈ જયારે હિમાળો ગાળવા જતા હતા. દ્રૌપદી પડી તો ભીમે કીધું દ્રૌપદીએ પડી ગઈ, હવે આવે ટાણે પોતે જઈ રહ્યા છે હિમાળો ગાળવા, હવે ટાણે શું બોલ્યો? જેને ખબર હોય ને ખ્યાલ હોય કે આ વ્યાસ કોઈ કમાલ કરી ગયા છે, એ ત્યારે એ બોલ્યો નબળો. મને એને ધર્મદેવ કહેતા તો વગર લાગે. ધર્મ અવતાર શું કે છે? યુધિષ્ઠિર નું શું નામ છે બીજું? ધર્મદેવ. ધર્મ અવતાર. આને ધર્માવતાર કે શું બોલ્યો ખબર? એને આપણા પાંચેયમાં અર્જુન પર વધારે પક્ષપાત હતું, એ જ લાગણી છે. ગંડા, આ તો આપણે બધે આવા કથાકારો જેને કઈ વાંચ્યું નથી. ઈરાવતી કરવીનો ચોપડી વાગ્યું, યુગાંત નામની ચોપડી છે, એમાં બધી ડિટેલ આપી છે શું શું છે, ક્યારે ક્યારે શું શું બોલ્યા તો ખબર આવે ને. ઈરાવતી કર્યું તો પંડિત વિદુષી હતી, પીએચડી થયેલું, યુગાંત નામનું પુસ્તક છે, એમાં આખું લખ્યું છે. નહીં તો આપણે તો આને સાંભળ્યું, ક્યારેક સાંભળીએ યુધિષ્ઠિરનું પામ્યું, લડાઈ થઈ ને હા, પછી છેવટે ગીતા કીધી, પછી કે વિરાટ સ્વરૂપ બતાડી દીધું કૃષ્ણ ભગવાન, પછી અર્જુન બી ગયો. આ બધા પટલાઓ પાસે સાંભળ્યું છે. જે જ્ઞાન છે એ સમજે નહીં એવા આપ્યું છે આપણે. દાસભાઈ ક્યાંથી? એ લોકો વિસ્તૃત ફલક હોવો જોઈએ. વ્યાસ નો અર્થ જ કે આખો કંપાસ છે, આમ બધું ઘેરી લે. એને વ્યાસની પદવી અપાય કે એ બોલે એથી એનો કઈક અનુભવ હોવો જોઈએ. આ તો પાંચ સાત વર્ષ સુધી ઓમાં રહ્યા હોય, સાધુ ને યારે સેવા ઘેરા કરતા હોય, એટલે પછી ઓલું એકાદું કોઈક મોટું વ્યૂ જાય એટલે પાંચ જણા જોયું એટલે એકને પહેરાવી જાય ને એ પછી કદાચ ભણાય. ચાલો ને ભણ્યા ને શાસ્ત્રી ત્યાં સંસ્કૃત તો વાતો બધી આવી જ કરતા હોય. ક્યાં રામાયણ, ક્યાં મહાભારત, કેટલા વિદ્વાન લોકોએ લખ્યું છે જેને બદલે એનો ક્રૂડલી સિન્થેસિસ થઈને આપણા પાસે આવી ગયું. હાલે જગ્યાએ હું ગયો ત્યારે સમજતો, એ તો પેરેડી છે, ઇટ્સ નોટ અ ફેક્ટ, પણ પેરેડી એ કહેતો. રામાયણ ની વાત કરતા હતા બાપભાઈ, આપણે તો ચરોતરમાં રામાયણ ની વાત થઈ. રામ ખરો નહીં, પેલો દશરથ ખરો નહીં, એને મોટો દીકરો સૌથી રામ, નીચે એનો ભાઈ ભરત, પછી લક્ષ્મણ ને શત્રુઘ્ન, આ ચાર હતા. રામાયણ બોલે જો ચરોતર નો પટેલ રામાયણ શીખડાવે છે. દશરથ ખરો નહીં, રામ નો બાપ. પછી પરણો પિતાને લાવ્યો, સારું બધા ચારે ભાઈ પરણી ગયા. પેલી કઈ કઈ ખરીદ ને બો પુને રામની માં કઈ કઈ નહીં, આ જ ભૂલ છે. ભરતની માં ઓરમાન માં થઈ ભાઈ, એને રથ નું પૈડું હાલતું હતું તો નીકળી ગયું. દશરથ ગયો હતો બાજવા, જપી ન ગયો, દશરથ ને ખબર જ નહીં, પણ પૈડા નીકળી ગયો, હુક નીકળી ગયો અને ઓંગળી નાખી દીધી, રથ ચાલ્યો. આ ઓંગળી નાખીને એમાં દશરથ છે ને બહુ ઓળવાળો રાજી થઈ ગયો. માઇક માઇક બોલે કે બે માગીશ, આયલા આયલા જા, બે આયલા હમણાં નહીં પછી માગીશ.
કપ ભરાઈ જશે બાપા, હું આખું પૂરું થશે. આ રામાયણ બહુ ઓછી સાંભળી સારું. પછી હું ઓંદરા ને ભેગા કરે કાંક કાઢે આટલા બધા માણસો ભાઈ બધા હું ઓંદરા લઈ જાય અને ગયો લંકા. સીતા નું ઉઠાઈ ગયો ને પેલો લઈ ગયા ત્યાં ગયો ટીચી માર્યો રાવણ ને. આવા બધા રામાયણ ની કથા કરે. આપડે સાંભળતા હોય સાડા ત્રણ થી સાડા છ સુધી બેઠા ને પછી બેઠા ઊંઘતા હોય છે બધા. ત્રણ બી પાસેથી જ્ઞાન લઈ લઈને એક જ માણસ જો હજારો વર્ષમાં એક જ કણબી એ કોમ્યુનિટી આખી તંગ કરી નાખી. અબજીભાઈ પાંચા ભાઈ વેકરિયા, હું તો ત્યાં કહું છું એ લોકોને પટેલોને કે હા તમે ભાગ્યશાળી થઈ ગયા કે આવા મોટા મુક્ત ભરી જ્ઞાતિમાં આવ્યા. વિરોધ કર્યો એ લોકો ચોવીસ જ્ઞાતિમાં, ચોવીસ માં વિરોધ ચોવીસી બાબત વિરોધ કરે છે. કોણ એની નાતના હા ડફોડ તમારે ત્યાં આવ્યા એ કયો. હું તો આખી નાત નો ત્યાગ કરી દઉં, આ નાત નું હું નથી. ટીચી માર્યો રોણ પછી લઈને આવ્યો પછી પેલો રો અમને છે શંકા ખરી. પેલી તો અગ્નિ પરીક્ષા પેલી આવી દીધી નીકળી હું રેખ રેખા નીકળી ગઈ. આવા હાળા આપણે રામાયણ નું જ્ઞાન દે છે હરીશ સાંભળી ત્યાં. આ ચરોતર ની વાત રામાયણ છે આપણે ગામ ની. મહારાજે પણ કઈ ચરોતર માં વડતાલ નું મંદિર કર્યું એ હતા ત્યાં સુધી પરબેડ્યું બધા લૂંટારા ભેગા થઈ ગયા પાછા. હલો પાછા એ આવી ગયા દ્વારકાધીશ એ ભેગા ગુગળી આવી ગયા. હલો આ તો ઓના કરતા હોશિયાર છે. ઓલા જે ગુગળી છે ને હજી માગી જ ખાય છે દ્વારકામાં ને બેટમાં ગુગળી છે હજી માગી ખાય છે. બોર બધું કરે છે આ તો પોતે આપણે બગાવશે. હે સંભાઈ આનંદ નહીં લઈને તો આ તો બહુ અઘરું છે. એટલી સાયકોલોજી ની વાત કરું તો છોકરો ભૂંજાઈ જાય વસી નાખે. હે આનંદ કરતા કરતા સ્વામિનારાયણ મળતો હોય તો આપણો શું વાંધો છે. ભલે ને લઈ લીધો ટીચી માર્યો રાવણ ને મારા હાળા તો કઈ ગજબ છે. હે હલો દાસભાઈ આપણે કોઈક વાર બોલાયો તો ચરો કે ભાઈ તમે કરો કરતા. અરે આ બધા જે ત્યાં છે ત્યાં એ લગભગ એ જ ત્યાં છે ને પટેલ જ. બ્રાહ્મણ વાણિયા કેટલા થાય છે કોઈ નહીં વાણિયા ને અલાઉડ નથી. હવે આના કરતા એક ઠીક કહું છું એલાવ કરી નાખ્યો તો આ વાણિયા થઈ ગયા ને વાણિયા ને બાપ થઈ ગયા ને કઈ કથા કરતા ને આપણે વાત કરતા હતા. એ ઓલો શું નામ એનું કઈ કેશવ પ્રકાશ કે એવું કઈ કરતા દસેક વર્ષ પહેલા તો મહારાજે દેહ મૂકી દીધો એનું વર્ણન કરતા હતા. પોતે બોલતા બોલતા પેલા જ આંસુ લાવી દે. મારા નાટકે આવડ્યા લોકો જોઈ પડે. આ બાજુ મહારાજ નું મૂર્તું પડ્યું હતું ડોબા ન બોલાય મહારાજ નું મૂર્તું. આવા હાળા અચેડ જેવા મને ઓલા જનકભાઈ છે ને પરાણ કે એક દિવસ આવજો સાંજ નાખે. હાલો આ બાજુ દાદો ખસર તૈયાર થઈ ગયો છે મહારાજ સીતામાં પડવા. સીતા બોલતા ના હોય સીતા ગોપાળાન સામે બાવળું ચાલ રહી. દાદા તું જ આવું કરીશ તો 500 નું પેટીઓ કોણ ભરશે. અરે ડોબા 1800 દાદા ખાતર ને દ્રષ્ટિ માત્ર સુખ દેવાળો ગોપાળાન આવું બોલે. હા 500 નું પેટીઓ કોણ ભરશે એ બધા પેટ ભરવા ગયા. હા ને પાછળ જશો પગે લાગવું પડે મહારાજ ની આજ્ઞા છે. સાચું નામ કરો હવે તમે કયો છો શું ના લેવું કે દ્રોહ ન કરવો કે મહિમા. હવે આમાં કેનો મહિમા લેવો કયો. ભક્તિ માતા ધર્મ પિતા ને કીધું પતિદેવ. અરે મેં કીધું ન બળે ડોબા આવું ન ભૂલે એ ભાષા ભક્તિ માતા ની હોય નહીં. પતિદેવ ભક્તિ માતા બોલ્યા ઘનશ્યામ પાંડે માતુશ્રી. અરે ડોબા આવા બધા કથા કરતા હોય ની કેટલી એટેન્ડ કરી છે. છેદ બુદ્ધિ ન હોય તો બગડવાના ચાન્સીસ બધાય છે. ભગવાન થોડી જ બુદ્ધિ આપી હોય તો બચી જાય આવા તો નહીં તો બગડવાના ચાન્સીસ વધારે અધિક. હે કરીએ
અહીં ભરાઈ જાય. હજી આવીને બેઠું હોય તો અમુક જણા જે 6:30 વાગે આવવા વાળા તો ફટાક ભરાઈ ગયું આખું, કારણ કે બધાને પેલો ઓંગળી ખાલી ને એમાં જ રસો કે કઈ કઈ ઓંગળી ખાલી એટલે રસું પડ્યું પડ્યું નહીં. અને પછી માગ્યું વરદાન કે આ લુજા બે લઈશ કે બે માગ, પછી ધક્કીને હા હાલ્યા ત્યાં હાલ્યા ત્યાં, એને બાપુ હોય દશરથ કોણ છે તો વિચાર કરો. આખી વિચારધારા ઉપર વાલ્મીકીએ રામાયણ લખ્યું. દાશરથી વિચારધારા ને દશાનંદ વિચારધારા, કઈ બીજા પાત્ર ન થઈ ગયા હોય તો આને જે વિચારધારા છે, દાશરથી એટલે રથ હોય એમાં વ્યવસ્થિત ઘોડા જોડેલા હોય અને કોઈક સંપૂર્ણ માણસ મહાત્માની લગામ હોય, દશરથ ચલાવવા વાળો હોશિયાર હોય, અને દશાનંદ જેને મુખ છે, આનંદ એટલે મુખ, અને દશ મુખ છે એક વિકૃત થયેલું માનસ છે એક મુખ. રાવણને કઈ દસ માતા નતા, તો એનામાં દસ મનુષ્યો જેટલો વિકાર હતો, ભૂખ હતી, જે ભૂખ હોય તેટલો સામે વિકાર એવો હોય, એનો વિલાસ પણ એવો હોય. આ બે વિચારધારા હજી ચાલે છે, કોકને વધારે ને વધારે ને વધારે જ જોઈ છે, ને કોક સંતોળ રાખીને વ્યવસ્થિત રીતે દશાનંદ અને દાશરથી વિચારધારા ઉપર વાલ્મીકી રામાયણ લખ્યું છે. પછી કાળે કરીને એમાં પરિવર્તન આવે સમાજમાં, સદીઓ વીતી ગઈ અને 1680 તુલસીદાસે રામચરિત્ર માનસ લખ્યું, તો એમાં એ ક્યાંથી અટકી ગયું. રામચરિત્ર માનસમાં એને રામની સર્વોપરિતા સિવાયનું કઈ કહેવું, એને એના રામચરિત્ર માનસ ની અંદર સીતાને પાછી ધોબી વાયવો અને સીતાને પાછી કાઢી મૂકીને લવકુશ એ વાત લખી જ નહીં, નો લવકુશ. એને તરત જ રામને રાજા પૂછક થયો તો રામ સમાન પ્રભુ નાહી કહું, જાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસીદાસ હું પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહું. આ કરી નિબંધ થઈ ગયા એને લીધા નહી પેલા છોકરા થયા દોડકું હો આ નહી. તુલસીદાસ અટકી ગયા કારણ કે એ સમાજ રચના એવી હતી, મોગલ પિરિયડ ની શરૂઆત હતી અને એવે કારણે જો આવી રીતનું લખે કામ કાઢ્યું તો બધું ક્રિટિસાઇઝ થાય એને એ પતી ગયું. પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુના હિતો અહીંથી અટકી ગઈ. કેમ એને વાલ્મીકીથી વિપરીત લખ્યું. તો જે કઈ સાહિત્ય આવે છે એ રિફ્લેક્શન ઓફ ધ સોસાયટી છે. તો આ લોકોના હાથમાં આવી ગયું છે અત્યારે કથા કરવાનું, એ રિફ્લેક્શન. અને બહુ બુદ્ધિ ગમે તમે બોલો ને, ભલભલા શાસ્ત્ર ને ભલભલા ઓથર ને કોટ કરીને બોલો તો હોય કેટલા, ને કોણ સમજે એમ, ઓનું જ હાલે ડીડવાનું. મોટાને વિશે અસદભાવ, આખી મારે રામાયણ ની વાત કરી છે 34 ભાષામાં, આવડે છે મને 34 જપ ને લ્યા. હું ભણું છું પટેલો આવી ગયો છું, હું 2 વર્ષ રહ્યો છું કડવા પાટીદાર વિદ્યાર્થી ભવનમાં. હમ કેપીવી અમદાવાદ પર. હલો. મોટાના વિશે અસદભાવ એ જ વાસનાનો હેતુ છે અને ભગવાન ઓળખાણા સાધુ ઓળખાણા હવે સમજી રહ્યા, હવે કઈ દ્રોઢ કરવો નહીં. વાર્તા 152. જય શ્રી મહારાજ.